નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કમલેશ મકવાણા જીવન ભારતી વિદ્યાલય પરિવાર તરફથી આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આજે આપણે COVID-19 કોરોના વાયરસના સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ. સૌથી મોટી સમસ્યા વિદ્યાર્થી મિત્રોને રહી છે અને રહેશે, કેમ કે એનું કારણ એ છે કે આ સમયની અંદર દરેક વિદ્યાર્થી મિત્રોનું જે ભણવાનો છે સમય છે, એ ભણવાનો સમય બરબાદ થઈ રહ્યો છે. તો એ સમયનો બરબાદ ના થાય એટલા માટે દરેક શાળાઓ તરફથી કોઈને કોઈ પગલાં લેવામાં આવી રહ્યા છે, એના કોઈને કોઈ રસ્તા શોધવામાં આવી રહ્યા છે. તો આપની શાળા તરફથી પણ એનો રસ્તો શોધવામાં આવ્યો છે. એ રસ્તાના સ્વરૂપે આપની શાળા તરફથી એટલે કે જીવન ભારતી વિદ્યાલય તથા ઉમા વિદ્યાલય અને સમસ્ત કડવા પાટીદાર કેળવણી મંડળ તરફથી એક એપ્લિકેશનનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. એ એપ્લિકેશનનું નામ છે શ્રી કડવા પાટીદાર કેળવણી મંડળ. આ એપ્લિકેશનને તમે સીધી રીતના ડાઉનલોડ કરી શકો છો. ડાઉનલોડ કરવા માટે તમારે કશું નથી કરવાનું, આપને આપના મોબાઈલના પ્લે સ્ટોરમાં જવાનું છે. પ્લે સ્ટોરમાં ના જવું હોય તો ચિંતા ના કરશો, હું આપને દરેકને વ્યક્તિગત રીતે અથવા તો યુટ્યુબ પર આ વિડીયો મૂકી દઈશ ને એની સાથે આ લિંક પણ મૂકી દઈશ. તો આપ એ વિડીયોને જોઈને એ ડાઉનલોડ કરી શકો છો. એ માટે આપને આપના મોબાઈલના પ્લે સ્ટોરમાં જવાનું છે. પ્લે સ્ટોરમાં જઈને તમે ડાઉનલોડ કરી શકો છો. ઇન્સ્ટોલનો ઓપ્શન આવશે, ઇન્સ્ટોલ પર જઈને તમારે ડાઉનલોડ કરવાની છે. મારી પાસે ઓલરેડી પહેલેથી ડાઉનલોડ કરેલી છે એટલે હું કરતો નથી, એટલા માટે હું હવે તેને ઓપન કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું. એટલે હું હવે ઓપન પર ક્લિક કરીશ. ખાસ ધ્યાન રાખજો, હું ઓપન પર ક્લિક કરું છું એટલે તમે ઓપન પર ક્લિક કરો. ઓપન પર ક્લિક કરશો એટલે એનું તમને આ રીતના પેજ દેખાશે કે પેજની અંદર કઈ કઈ વસ્તુ માંગે છે. યુઝર નેમને પાસવર્ડ, ગભરાવાની કોઈ જરૂર નથી. યુઝર નેમને પાસવર્ડ તમારી પાસે હોય નહીં, પરંતુ એ યુઝર નેમ અને પાસવર્ડ અમે તમને મેસેજ દ્વારા મોકલી આપીશું. એ માટે આપણે જ આપણે એક વિદ્યાર્થીઓના આઈડીનો યુઝ કરીએ છીએ. આઈડીને હું તમને અહીંયા નાખીને કેવી રીતના ચાલુ કરવું એ બતાવી રહ્યો છું. એની માટે હું આઈડી નાખું છું. એ દરેક વિદ્યાર્થી મિત્ર ખાસ ધ્યાન રાખશે કે શું આઈડી નાખવાનું છે, તમને અમે મેસેજથી મોકલી દઈશું. આઈડીની અંદર બધા જ વર્ડ તમારે કેપિટલમાં યુઝ કરવાના છે, સ્મોલ લેટરનો યુઝ કરવાનો નથી. એમાં લખવાનું છે KPKM સ્ટાન્ડર્ડ 6. યાદ રાખજો કઈ રીતના લખવાનું છે, ધ્યાનપૂર્વક C01. આ એક વિદ્યાર્થી છે. વિદ્યાર્થીનો યુઝર નેમ અને પાસવર્ડનો ઉપયોગ કરીને હું તમને બતાવવા જઈ રહ્યો છું કે કેવી રીતના કરવાનું છે. ત્યાર પછી તમારે નાખવાનો છે એનો પાસવર્ડ. પાસવર્ડ પણ આપને મોકલી દેવામાં આવશે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ત્યાર પછી તમે ઓકે થશો એટલે ત્યાર પછી તમને નીચે બે ઓપ્શન દેખાય છે, સ્ટુડન્ટ અને ટીચર. તો તમારે સ્ટુડન્ટ પર જઈને તમારે ક્લિક કરવાનું છે, કારણ કે તમે વિદ્યાર્થી છો એટલે સ્ટુડન્ટ પર જવાનું છે. આ થઈ ગયા પછી તમે નીચે જોશો તો નીચેનો એક ઓપ્શન તમને જોવા મળશે. ઓપ્શનની અંદર લખેલું છે લોગિન નાવ. તો ત્યાં આગળ જઈને તમારે ક્લિક કરવાનું છે. લોગિન નાવ પર તમે ક્લિક કરશો એટલે કન્ફિગરેશન ચાલુ થશે. ઇનકરેક્ટને પાસવર્ડ આવી રહ્યો છે. ફરીથી એકવાર આપણે ટ્રાય કરીએ છીએ, જોઈ લઈએ છીએ કે શું ઇનકરેક્ટ મિસ્ટેક આવી રહી છે. ઓકે, જે પ્રોબ્લેમ આવી રહ્યો હતો ઇન્કરેક્ટ પાસવર્ડનો, એ પાસવર્ડનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે. ત્યાર પછી આવી રહ્યું છે કન્ફિગરેશન, કે કન્ફિગરેશનની અંદર તમારે કેવી રીતના કરવાનું છે. થોડા સમય માટે આ પ્રમાણે તમને કન્ફિગરેશન એઝ પર તમારી નેટવર્કની સ્પીડ પ્રમાણે, ઇન્ટરનેટ સ્પીડ પ્રમાણે આ પ્રમાણે બતાવશે. ઇન્ટરનેટની સ્પીડ સારી હશે તો તમને સારું એવું ફાસ્ટિંગ વર્ક થશે. હવે આ ઓપન થઈ ગયું. ઓપન થયા પછી તમારે સ્ટાન્ડર્ડ 6 ને બધું તમારી દરેક વસ્તુ બતાવે છે. હવે તમારે પહેલામાં પહેલું વસ્તુ છે પ્રોફાઇલ. તો પહેલામાં પહેલે તમારે પ્રોફાઇલ ક્રિએટ કરવાની છે. તમારે સ્ટુડન્ટ નેમ લખ્યું છે તો સ્ટુડન્ટ નેમની અંદર તમારે સ્ટુડન્ટ નેમ લખવાનું. ત્યાર પછી ફાધર નેમ લખ્યું છે એટલે તમારા પિતાનું નામ લખવાનું. ત્યાર પછી તમારું એડ્રેસ લખ્યું છે તો એડ્રેસ પણ લખવાનું. ત્યાર પછી તમારી બર્થ ડેટ આપી છે તો ત્યાં આગળ તમારે બર્થ ડેટ લખવાની છે. બર્થ ડેટ કઈ રીતના લખવાની છે એ પણ તમને સમજાવી દઉં. અહીંયા તમને વર્ષ આપ્યું છે તો તમે વર્ષ પર જવાનું છે. અહીંયા તમને મેં આપ્યું છે તો પહેલામાં પહેલું તો તમારે વર્ષની અંદર જઈને વર્ષ ચેન્જ કરવાના છે. બે બાજુ બે નિશાન આપ્યા છે, તમે આ કરશો એટલે 2020થી આવશે. એને તમારે પાછું લઈ જવાનું છે. એડિટિંગ કરવું છે તો હવે તમારે એડિટ વર્ષની ઉપર ક્લિક કરતા જશો એટલે ઓટોમેટિકલી ચેન્જ થતું જશે. આ પ્રોફાઇલ બનાવવા માટેનું છે. ઓકે, તો અહીંયા તમે ઓકે કરી દેશો એટલે તમારી બર્થ ડેટ, તમારી જે જન્મ તારીખ છે આવી જશે. આપણે અત્યારે કશું કરતા નથી. હવે થઈ ગઈ સીધી વસ્તુ. હવે આપણે હોમ પેજ પર આવી જઈએ છીએ. હોમ પેજ પર આવ્યા પછી શું કરવાનું છે તમને બતાવી દઉં છું. હોમવર્ક,
કે તમને જે પણ કંઈ હોમવર્ક આપવામાં આવશે, હોમવર્ક ક્યારે આપવામાં આવશે, કઈ તારીખને આપવામાં આવશે, ડે ટુ ડે સબ્જેક્ટ વાઇઝ, ધોરણ વાઇઝ, સપોઝ કે તમે ધોરણ 6ના વિદ્યાર્થી છો તો ધોરણ 6નું તમને અહીંયા હોમવર્ક દેખાશે, બીજા કોઈ ક્લાસનું દેખાશે નહીં. ત્યાર પછી આવે છે એનિમેશન. એનિમેશનની અંદર તમે અલગ અલગ વિષય તમે જોઈ શકો છો, જેમ કે ગુજરાતી, વિજ્ઞાન, ગણિત, સમાજ વિજ્ઞાન, અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત, પહેલા સેમિસ્ટર અને બીજા સેમિસ્ટર બંનેના વિષયો અહીંયા ઉમેરી દેવામાં આવ્યા છે, અને દરેક વિષય પ્રમાણે દરેક વિડીયો પણ મૂકવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો કે પહેલા ક્ષેત્રનો એક પાઠ છે જેનું નામ છે રેલવે સ્ટેશન, હું એના પર ક્લિક કરીશ. તો એના પર ક્લિક કર્યા પછી શું આવે છે જોઈએ છે. એના પછી ક્લિક કરશો એટલે સીધો તમને ત્યાં આગળથી જોવા માટેનો ઓપ્શન આવશે, ત્યાં આગળ પ્લેનું બટન તમને દેખાય છે, પ્લે કરવા માટેના બટન પર તમે ક્લિક કરશો એટલે તમારો વિડીયો ચાલુ થશે. અને વિડીયો ચાલુ થશે એટલે ફોન તમારો ઓટોમેટિકલી હોરિઝોન્ટલ મોડમાં જતો રહેશે. તમે જોઈ રહ્યા છો કે હવે ટૂંક સમયની અંદર વિડીયો ચાલુ થશે. આમ કરીને તમે વિદ્યાર્થી મિત્રો દરેક અલગ અલગ વિષયનું અલગ અલગ વિડીયો તમે ઘેર બેઠા જોઈ શકો છો. એની માટે તમારે કોઈ પણ યુટ્યુબની વેબસાઇટ કે કોસા પર જવાની જરૂર નથી. હવે તમે આપણે પાછા બેક થઈએ છીએ, બેક થઈને જોઈએ છીએ બીજું આપણે કઈ વસ્તુ અંદર સમજવાની છે અને જોવાની છે. હવે હજુ પણ બેક કરીશું. હવે આવ્યું છે એક્ઝામ MCQ. એની અંદર પ્રેક્ટિસ માટે અને ટેસ્ટ માટે પણ તમને બી અલગ અલગ ઓપ્શન આપવામાં આવ્યા છે. તમારે તમે ઈચ્છો છો તો ડાઉનલોડનું બટન તમને લખેલું છે, ડાઉનલોડ પર ક્લિક કરીને 47.1 MB જ ડેટા છે, તમે ડાઉનલોડ કરી શકો છો. ડાઉનલોડ કરવાની સાથે સાથે બીજું એક છે અટેન્ડન્સ. તમે જ્યારે જ્યારે આ અટેન્ડન્સ છે એ પણ તમારા પોતાની જાતે ઘરે જોઈ શકો છો. અટેન્ડન્સની અંદર જ્યારે જ્યારે તમને હોમવર્ક તમારું એ ક્રિએટ કરશો એ હોમવર્ક પ્રમાણે તમને અટેન્ડન્સ પણ જોવા મળશે. હોલિડેઝ છે, એબસન્ટ છે, પ્રેઝન્ટ છે, બધી જ વસ્તુ તમને અહીંયા જોવા મળશે. ત્યાર પછી આવે છે ઇવેન્ટ એન્ડ ગેલેરી. શાળામાં જે પણ કંઈ વાર્ષિક વર્ષ દરમિયાન જે પણ કંઈ પ્રવૃત્તિઓ થશે દરેક પ્રવૃત્તિઓનો તમે ફોટોગ્રાફ અહીંયા જોઈ શકો છો. હજુ આપણે પાછા બેક થઈ જઈએ છીએ, અત્યારે હાલમાં આપની કોઈ પણ પ્રવૃત્તિનું આયોજન થયું પ્રવૃત્તિ કરવામાં આવેલ નથી, તેથી આપણે અહીંયા કોઈપણ પ્રકારનું પ્રવૃત્તિ મૂકી નથી. પરંતુ ભવિષ્યમાં પ્રવૃત્તિઓ ચાલુ થશે તો તમે દરેક પ્રકારની અહીંયા પ્રવૃત્તિઓ જોઈ શકો છો. ત્યાર પછી છે ટાઈમ ટેબલ. અહીંયા આપણે ધોરણ 6ની જ વાત કરી છે, તો ધોરણ 6ના કયા વિષયો કયા સમયે અને કેટલા કે કયા વારે અને કેટલા સમય લેવામાં આવશે એ બધી જ વસ્તુ અહીંયા તમે જોઈ શકો છો. પાછા આપણે બેક થઈ જઈએ છીએ. તમે અહીંયા સામે ઉપર એક નોટિફિકેશન આઇકોન બેલ પણ જોઈ રહ્યા છો. એ આઇકોન બેલને ક્લિક કરશો તો તમે ઓટોમેટિકલી સમજી જશો કે આઇકોન બેલ એ તમને જે પણ કંઈ અપડેટ આવશે એપ્લિકેશનની અંદર, હોમવર્ક મૂકવામાં આવશે, ટાઈમ ટેબલ પ્રમાણે કયો ટાઈમ પર છે, ટેબલ વિષય છે, એ પણ તમને નોટિફિકેશનની દ્વારા મેસેજ દ્વારા જાણકારી મળી જશે. ત્યાર પછી આવે છે ફીઝનો ઓપ્શન. તો તમારે કઈ ઓનલાઈન ફી ભેર ભરવી છે, તમારા ફીની અંદર તમે કઈ રીતના પેડ થયું છે, કયા મહિનાની ફી બાકી છે, દરેક વસ્તુઓ પણ તમે અહીંયા જોઈ શકો છો. એની સાથે સાથે આપણી પાસે બીજી એક વસ્તુ છે રિપોર્ટ એન્ડ માર્કશીટ. પ્રોગ્રેસ રિપોર્ટ પણ હાલની અંદર કેવો છે એ પણ તમે જોઈ શકો છો. એની સાથે સાથે માર્કશીટનું રિઝલ્ટ એ પણ કેવી રીતના બનાવવામાં આવ્યું છે, દરેક વસ્તુઓ તમે આ એક એપ્લિકેશન દ્વારા જોઈ શકો છો. તો આ સરસ મજાની એપ્લિકેશન છે. હું દરેક વિદ્યાર્થી મિત્રોને આગ્રહ કરીશ કે આપના સ્થળીય શાળા પરિવાર તરફથી આપના જ બાળકો માટે આપના બાળકોના હિતને ધ્યાનમાં લઈને બનાવવામાં આવી છે, જેથી કરીને બાળક વર્ક ફ્રોમ હોમ કરી શકે, પોતાનું ગૃહકાર્ય પોતાના ઘરેથી કરી શકે, પોતાની જાતે અભ્યાસ કરી શકે. એટલા માટે આ એપ્લિકેશન દરેક વિદ્યાર્થી ડાઉનલોડ કરે ને ડાઉનલોડ કરીને તેનો જેટલો બને એટલો વધારેમાં વધારે ઉપયોગ કરે તો દરેક વિદ્યાર્થીને આનાથી ઘણો બધો ફાયદો થશે, જેથી કરીને ઉઘડતી શાળામાં એ વિદ્યાર્થીને ગૃહકાર્ય કરવામાં કે ભણવામાં કોઈ વધારે મુશ્કેલી ના પડે. ફરીથી હું દરેક વિદ્યાર્થી મિત્રોનો, દરેક પણ જોનારા વિડીયો જોનારા વ્યક્તિઓનો હું આભાર માનું છું. વાલી મિત્રોને પણ વિનંતી કરીશ કે આપના બાળક માટે આ એપ્લિકેશન ચોક્કસપણે અવશ્યપણે ડાઉનલોડ કરો અને દરેક બાળકને આ એપ્લિકેશન દ્વારા માહિતગાર કરો ને એનામાંથી એને હોમવર્ક કરવા માટે અભ્યાસ કરવા માટે એ ફોનનો યુઝ કરે એ ખૂબ જ સારું છે. તો આપ દરેકનો હું આભાર માનું છું. ફરીથી કમલેશ મકવાણા મારી આ યુટ્યુબની ચેનલ પર ચાલુ કરવા જઈ રહ્યો છું. યુટ્યુબની ચેનલની લિંક પણ હું તમને દરેકને મોકલી આપીશ. એ દરેક જણ મારી યુટ્યુબ ચેનલ પર પણ જઈને દરેક પ્રકારના જે નવા નવા વિડીયો આવતા રહેશે, દરેક પ્રકારના નવા નવા ટેકનિકલ વિડીયો આવતા રહેશે એ પણ મૂકતો રહીશ. તો આપ મારી યુટ્યુબ ચેનલને પણ ફોલો કરશો તો એ આપને મારી વિનંતી રહેશે. ખૂબ ખૂબ આભાર.